જૂના મરડાની સમસ્યા કે જેમાં પેશન્ટને ખૂબ પાચન શક્તિ બગડી ગઈ હોય, સાથે સાથે મરડા જેવું લાગે, પેટમાં ખૂબ ગેસ થઈ જાય, ઓડકાર આવ્યા રાખે, એસિડિટી પણ થઈ જાય અને એને કારણે શરીરમાં પોષક તત્વો શરીરમાંથી શોષાય નહીં એટલે શરીરમાં થાક નબળાઈ લાગે, સાંધામાં દુખાવો રહે, આળસ બેસીને જેવું લાગે, એવી અનેક પ્રકારની સમસ્યા સાથે જ્યારે પાચન બગડતું હોય એવી પાચનની સમસ્યા લઈને હિરેનભાઈ મારી પાસે આવ્યા છે. જય સ્વામિનારાયણ હિરેનભાઈ. જય સ્વામિનારાયણ. હિરેનભાઈ, તમારું કયું ગામ? મારું ગામ ગંડેની બાજુમાં પાથરી ગામ છે. બરાબર. તમે ત્યાંથી 700 કિલોમીટર દૂરથી અહીંયા ગાંધીધામ કચ્છમાં મારી પાસે કઈ રીતે આવ્યા? મેં સાહેબ તમારા વિડીયો એક વર્ષથી જોતો હતો અત્યારે, ને બહુ હજુયા કર્યું, ને પછી મને તમને કોલ કર્યો ને તમે મને એપોઇન્ટમેન્ટ આપી, એટલે પછી મેં 1.5 મહિના તમારા પર દવા કરી ને પછી મેં તમારા માટે પંચકર્મા કરાવવા માટે અહીં આવ્યો. બરાબર. હવે હિરેનભાઈ, જે રીતે તમે વિડીયો આપણા વિડીયોમાં જોયું હોય કે લોકોને સારું રિઝલ્ટ મળે છે, એના પાચન સુધરીને ફાયદો થાય છે, એવો જ ફાયદો તમને અત્યારે થયો અહીંયા આવીને? હા સાહેબ, મને ઘણું સારું મળ્યું ને મને સારું રિઝલ્ટ મળ્યું. 70-80% મને ફરક લાગવા માંડ્યો. એટલું જ તમને સારું લાગ્યું અને તમે છેટ અહીંયાથી અહીંયા ધક્કો ખાધો. તમે લખો ને કે આપણે ધક્કો વસૂલ થયો, લેખે લાગ્યો, એમ લાગ્યું ધક્કો વસૂલ છે. હા, હવે હિરેનભાઈ જો તમારી જે સમસ્યા હતી મારી પાસે બધું લખેલું છે. તમને લગભગ 15 વર્ષથી ગેસ થતો, મરડા જેવું રહેતું, જમ્યા પછી સંડાસ જવું પડતું, પેટ ભારે થઈ જતું હતું, સાથે સાથે તમને જે છે એ પેટમાં જે છે પૂરું પેટ સાફ ન લાગે એવું લાગ્યા રાખતું, સાંધામાં દુખાવો રહેતો, ખાટું ન ખાઈ શકાતું, શરીર પકડાઈ જતું હતું, માથો દુખાવો રહેતો હતું, ક્યારેક ક્યારેક શરદી કફ પણ થઈ જતા, આવા અનેક પ્રકારના પ્રોબ્લેમ ઘણા બધા રીતે રહેતા હતા. તો આપણે લગભગ 2 મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી, બરાબર છે, અને પંચકર્મા સારવાર કરી, 7 દિવસ તમે અહીંયા રોકાણા. તમને કેટલું સારું લાગે છે અત્યારે? મને સાહેબ લગભગ 70-75-80% જેવું મને સારું લાગે છે એમ. બરાબર. પહેલાં કરતાં મને કોન્ફિડન્સ બી વધ્યો છે કે હવે મને સારું થઈ જશે એમ. બરાબર. પહેલાં તમે કેટલા ડૉક્ટર બદલ્યા છે લગભગ આના માટે? પહેલાં મેં 4 આયુર્વેદિક ડૉક્ટર બદલ્યા અને 2 ડૉક્ટર એલોપેથીમાં કરાવી. બરાબર. તો એમણે તમારું શું નિદાન કર્યું હતું? એમણે એલોપેથીમાં તો એમ કીધું કે દવા 45-50 દિવસ લેશો એટલે સારું થઈ જશે, પણ સારું નહીં થતું તેવી સમસ્યા પાછી થઈ જ જાય. તમારે એસિડિટીની ગોળીઓ લેવી પડતી? લેવા પડતી. અને વારી પાછું એવું હતું એવું ને એવું થઈ જાય. બરાબર. અને શું શું તકલીફ થતી તમને, કેટલું હેરણગતિ થતી? મને કંઈ બી બહારનું ખાય કે ઘઉંની આઈટમ કોઈ બી ખાય કે દૂધની આઈટમ, તો મને આમ જ પડતું એમ. આજે હવે મેં ઘઉંનું ખાઈ શકું છું ને બધી રીતે સારી રીતે. નહીંતર સંડાસમાં ચિકાસવાળો આમ થઈ જતો. બરાબર. ચિકાસવો પડતો. અને હવે તમે અત્યારે જે છે એ પહેલાં ન ખાઈ શકતા એ બધી વસ્તુ હવે થોડી થોડી ખાઈ શકો છો ને પાચન પણ સુધરી ગયું. પાચન સુધર્યું છે. પહેલા કરતા તમારું પાચન સુધર્યું છે? સુધર્યું ને આમ નથી પડતું હવે. આમ નથી પડતું? નથી પડતું હવે. જેમ પેલા એકદમ ઢીલું ચિકાસવાળું મળ આવતું એની બદલે હવે પ્રોપર વ્યવસ્થિત આવે છે? આવે છે, પ્રોપર આવે છે. ખૂબ સરસ. તમારા માધ્યમથી હિરેનભાઈ હું લોકોને એ સમજાવવા માગું છું કે જનરલી આ જૂની મરડાની સમસ્યાને આયુર્વેદમાં ગ્રહણી નામનો રોગ કહેવામાં આવે છે, ગ્રહણી દોષ નામનો રોગ આને કહેવામાં આવે છે, ને જેમાં પાચન ખૂબ બગડી ગયું હોય છે. સામાન્યમાં સામાન્ય ખોરાક પણ વ્યક્તિ પચાવી ન શકતો, એને કારણે પછી શરીરમાં થાક નબળાઈ લાગે, શરીરમાં દુખાવો રહે, કળતર થાય, ગેસ ખૂબ થાય, ક્યારેક ક્યારેક ઊંધો ગેસ થઈ જાય. બરાબર છે. આ બધી સમસ્યાઓને કારણે પાચન વધારે ખરાબ થતું હોય. તમને ક્યારેક ઊંધો ગેસ પણ થતો? હા સાહેબ થતો. બરાબર છે. હવે જે આ સમસ્યા અને આવા પ્રકારના રોગમાં જ્યારે આપણે પાચન સુધારીએ છીએ અને પાચન સુધારને દવા કરીને એ રીતે આખું પંચકર્મ કરી જેનાથી આંતરડાને માં પાચન સુધરે એટલે ઓટોમેટિકલી આમાં ફાયદો થતો હોય છે, જે અત્યારે અમને સામે જોવા મળે છે માત્ર 2 જ મહિનામાં. તમે 15 વર્ષથી હિરેનભાઈ હેરાન હતા, તો 15 વર્ષમાં જે સમસ્યાઓ થઈ, જેટલી હેરાનગતિ થઈ અને એમાં જેટલું તમે હેરાનગતિ ભોગ, એના કરતાં 2 મહિનામાં તરત તમને સારું રિઝલ્ટ દેખાણું? હા સાહેબ. આવું રિઝલ્ટ તમને પહેલાં ક્યારેય મળ્યું છે? ના ના મળ્યું. આ 15 દિવસમાં મને સારું રિઝલ્ટ મળ્યું ને પછી મહિનો પાછી દવા કરી ઘણું રિલેક્સ લાગી ગયું. એટલે 1.5-2 મહિનામાં તમને આટલો બધો ફાયદો થઈ ગયો. બરાબર છે. હવે તમારા જેવા હિરેનભાઈ ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેમને આ બધી સમસ્યાઓ હશે, પાચનની સમસ્યાઓ હશે, ગેસની સમસ્યાઓ હશે, મરડાની સમસ્યાઓ હશે, એને તમે આપણી હોસ્પિટલ, આપણી સારવાર, આપણી પદ્ધતિ વિશે શું કહેવા માગશો? મેં એમ કહેવા માગું કે ડૉક્ટર સાહેબ ખૂબ આપણને ધ્યાનથી હેન્ડલ કરે છે ને ખૂબ કાળજી લે છે, ને ડૉક્ટર સાહેબનું એટલું સારું પરફોર્મન્સ છે કે તમારે એક વાર તો તમારે જરૂર કંઈ તકલીફ હોય તો મોડી તકલીફ હોય તમારે સાહેબ પર જવું જોઈએ. ઊંધા ગેસની સમસ્યા કે જેમાં ખાસ કરીને પાચન શક્તિ નબળી થઈ જતી હોય, વારે વારે મરડા જેવું થતું હોય, પેટ પૂરું સાફ ન થતું હોય,
વજન જે છે એ ઘટતું જતું હોય, શરીરમાં ખૂબ નબળાઈ લાગતી હોય, આળસ થાક લાગતા હોય, એવી સમસ્યા જે છે એ આપણા આયુર્વેદ સારવારથી ખૂબ સરસ રીતે સારી થઈ જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ હિરેનભાઈ, બરાબર છે. અને આરામથી જે છે એ તમે જે રીતે આખી આખી ટ્રીટમેન્ટ કરી એ જ રીતે જે છે આગળની ટ્રીટમેન્ટ આપણે કરશું. અને તમે જે અહીંયા આવ્યા, તમારો પંચકર્મ સારવાર અનુભવ કેવો રહ્યો? સારો રહ્યો, સારો રહ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ હિરેનભાઈ. જય સ્વામિનારાયણ.